સાંજે સુતા પહેલા એકવાર તમારા મા બાપને પૂછો છો, મમ્મી પપ્પા તબિયત બરાબર છે ને, પ્રેશરમાં કોઈ પ્રોબ્લેમ નથી ને, ડાયાબિટીસ કંટ્રોલમાં છે ને, કોલેસ્ટ્રોલ નોર્મલ છે, આવું પૂછો ખરા. ડોક્ટર એ ના કહે તો પણ મહિને એકવાર 70 ઉપરના મા બાપને તમે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે લઈ જાઓ ખરા. મોતિયા પાકી ગયા હોય ને ત્યાં સુધી દીકરા વહુ પાસે મોતિયો બનાવવાનો ટાઈમ નથી. છતી આખે માજ અણહાંધળી થઈ જતી હોય છે. તમે વિચાર કરો શું મહાવીર મળ્યા છે. મહાવીરની વાણી તો આપણા માટે પ્રેરક છે, મહાવીરનું વર્તન પણ આપણા માટે પ્રેરક છે. બાય બર્થ ને બાય પ્રેગ્નન્સી મહાવીર આપણને સંદેશ આપે છે. સ્થિર થઈ છે અને જ્યાં સ્થિર થયા ત્યાં ત્રિશલા સ્થિર થઈ છે. તમે કહેજો કે મારા ગામમાં નવું શું દીધું, આ તો બધી અમને ખબર છે. સાંભળો, ત્રિશુલા સ્થિર થઈ ગયા છે આખા ક્ષત્રિય કુટુંબને માથે. રાજા સિદ્ધાર્થને સમાચાર મળ્યા કે ત્રિશુલા અપસેટ, સિદ્ધાર્થ દોડી આવ્યો અને ત્રિશુલા સુમુલ બેઠી છે. સંગીત બંધ કરો, નથી સાંભળવું, મારે આ ગીતો નહીં, મને આ મરસિયા સંભળાય છે, બંધ કરો. સંગીત બંધ થઈ ગયા, ફૂલોના તોરણ ઉતારી લીધા, કોઈ સુગંધ કોઈ સ્વાસ કુછ નહીં. પ્રોબ્લેમ બીજે છે પણ રિએક્શન ક્યાં, પ્રોબ્લેમ ભીતરમાં છે અને રિએક્શન બહાર છે. સિદ્ધાર્થ પૂછે છે શું થાય છે, બોલે. હવે સાંભળો છો, અહીં સુધીની ઘટના તમે સાંભળી છે, રિલેશન કોને કહેવાય એ સાંભળો. જેવા સિદ્ધાર્થ પિતા સિદ્ધાર્થ વર્ધમાન તો ત્રીજા નંબરના દીકરા છે, એના પહેલા બે દીકરા છે, એક દીકરો અને એક દીકરી. નામ બોલો તો, નંદીવર્ધન અને સુદર્શન. આટલી મોટી સભામાં ચાર જણ નથી આવતીકાલ, કદાચ એવી ના કે તમારા સગા ભાઈ અને બહેનના નામ પૂછ્યું તો તમારા માથું ખણો, એટલી હવે તમારી રિલેશનશીપ ખતમ થઈ જાય છે. અમે અમદાવાદ અંદર 8 વર્ષ રહ્યા અને ત્યાં એક કાર્ય શરૂ કર્યું, જે મા બાપને દીકરા હોય પણ એ વિદેશ રહેતા હોય, જે મા બાપને દીકરા છે પણ અલગ રહે છે, મા બાપ અલગ રહે છે, મા બાપને સાચવતા નથી, એવા મા બાપને આપણે સામે ચડી અને ટિફિન મોકલી. છેલ્લા 1.5 વર્ષથી આ કામ ચાલે છે, એવરી ડે લોકડાઉન ની વચ્ચે પણ આ કામ ચાલુ. એમના ઘરે લંચ બોક્સ પહોંચી જાય, લોકડાઉન ચાલુ દિવસો માટે ટિફિન પહોંચી જાય, ગઈકાલનું ટિફિન રહી આવવાનું, આજનું ટિફિન મૂકી આવવાનું. તમે માનશો અમાર સર્વે કરવામાં દમ નીકળી ગયો. આની કઈ જાહેરાત ના કરે કે જેના મા બાપ હોય પણ કોઈ સાચવતું ન હોય એમાં જરા લિસ્ટ લઈ આવજો, આવી જાહેરાત કરવાની હોય. પરદેશમાં રહેલો દીકરો પોતાના મા બાપ માટે રૂપિયા મોકલે છે, પણ ઉપર બંગલામાં રહેતો દીકરો પોતાના મા બાપ માટે જમવાની થાળી નથી મોકલતો. પારડી વિસ્તારના શ્રીમંત ઘરની અંદર બંગલામાં રહેનારા મા બાપ બપોરના સમયે એને એટલી લાચારી હોય છે, કોઈ ખવડાવે તો ખાય. અમને મેસેજ મળ્યા અને અમારી સંસ્થા છે સુકૃત સેન્ટર, એ સુકૃત સેન્ટર દ્વારા આ તમામ મા બાપ, આવા 25 માતા પિતા, કોઈ ઘરમાં એકની મા છે, કોઈ ઘરમાં એકનો બાપ છે, કોઈ ઘરમાં બેન છે, એમને આપણે ટિફિન મોકલી આપીએ છીએ. નહીં એક રૂપિયો નહીં લેવાનો. અને સર્વે કરતા એક દિવસ ખબર પડે, બે માળનો બંગલો છે, બે ભાઈ જ છે, પેલે માળે અને બીજે માળે, અને ટેરેસ ઉપર સખી બેન છે. બેનના કાં તો ડિવોર્સ થયા છે, યા તો પછી બેન વીડો થઈને ઘરે આવે છે. અમારા ભાઈઓ કે મારા સર સરદા બે ભાઈ છે પણ બેનને ટેરેસમાં એક નાનકડી રૂમ છે એમાં રાખી દીધી છે. મેં કહ્યું એમ કેમ, કે બેને એમને જે પોતાની વિતક કથા કીધી કે જ્યાં સુધી મમ્મી પપ્પા હતા ત્યાં સુધી ભાઈઓએ મને સંભાળ્યું, જે દિવસે મમ્મી પપ્પા પરલોક ભેગા થઈ ગયા એ દિવસે મારા ભાઈઓએ કહી દીધું, બેન હવેથી તારે ઉપર રહેવાનું, તારી રસોઈ તારે બનાવી લેવાની,
তারা কপড়া তারে ধুই নেব না, তার বাসন তারে মাঠি রাখব না, অনেক তারু সিধু সামান পর তারে তারি তে মেড়বি লেব না। হবে আ ঘরমি অন্দর খালি উতরবা মানে টেরেস মা জায়গা আছে, বাকি রুপিও তো নেই। সাকিব